દિયોદના વખા જીવી વાઘેલા કોલેજ ખાતે એચઆઈવી જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો દિયોદાના વખા જીબી વાઘેલા કોલેજ ખાતે એચઆઈવી જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના દિયોદોના વખા જીબી વાઘેલા કોલેજ ખાતે એચઆઈવી જન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાત કરવામાં આવે તો વિશ્વમાં ત્રણ પોઈન્ટ સાત કરોડ લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે ભારતમાં આજ એકવીસ લાખ જેટલા એચઆઈવી એડ્સ સાથે જીવતા લોકોનો અંદાજ છે જેઓ દુનિયામાં સાઉથ આફ્રિકા અને નાઇજીરિયા બાદ સંખ્યાની દૃષ્ટિ ત્રીજા નંબરે આવે છે અને એટલે ભારતમાં એચઆઈવીના બદલાતા ચિત્ર વચ્ચે તેની સાચી અને સંપૂર્ણ સમજ હોવી જોઈએ એટલી જરૂરી છે જેમ જેમ જે પ્રશ્ન થતું જાય તેમ તે બંને લક્ષણો સામે આવવા લાગે છે જેવા કે વજનમાં ઘટાડો થવો તાવ ઝાડા ઉલટી કફ વગેરેની સમસ્યાઓ શરૂ થાય છે તેમ ગુજરાતની અધ્યાપક અધ્યાપક બળવંતસિંહ ઠાકોરે મહેમાનોના શાબ્દિક પરિચય અને એચઆઈવી વાયરસની અને સલામતીની વાત રજૂ કરી હતી મહેમાનોમાં દિયોદર રેફરલ હોસ્પિટલના આઈસીટીસી જ્યુલીબેન જોશી અને લિંક સર વિક્રમભાઈ બુકોલિયા હાજર રહ્યા હતા વિક્રમભાઈ એચઆઈવી વાયરસની અસર અને બચાવના ઉપાયોની માહિતી કર્યા હતા ત્યારબાદ એચઆઈવી જનજાગૃતિ માટે વકૃત્વ સ્પર્ધામાં રાધિકા સંયમી પ્રવીણ સલમાન જાનવી વગેરે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જનજાગૃતિ ઉદ્દેશ લક્ષી કોલેના વિદ્યાર્થી સેજલ પંડ્યા અને જગદીશ બારોટે પોતાની ચિત્રકલા રજૂ કરી હતી જેમાં પહેલો બીજો ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં એનએસએસના વિદ્યાર્થીઓ બ્લેક એન્ડ વ્હાઈટ યુનિફોર્મમાં હાજર રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ સેજલબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બળદેવરાવ મીરાજ ન્યૂઝ